નમસ્કાર, હું લલિતા સોસા, આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ સેલેલા સમાચારો. સમાચારો વિસ્તારથી જોઈએ. લાલગેટ વિસ્તારમાં 30 વર્ષીય માનસિક અસ્વસ્થ યુવતી સાથે રિક્ષા ચાલકે બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હતી. જુઓ સમગ્ર હકીકત એલકે સ્ટાર ન્યૂઝ ચેનલ પર. લાલગેટ વિસ્તારમાં શ્રમજીવી વૃદ્ધાની સાથે તેની 30 વર્ષીય દીકરી નીલોફર, કે જેનું અહીંયા નામ બદલ્યું છે, તે માનસિક રીતે અસ્વસ્થ છે. તે ઘણીવાર ઘર પાસેથી માર્કેટમાં ખરીદી માટે જતી હતી. 5-1 મહિના પહેલાં તેની ઓળખાણ આરોપી અબરાર ઉર્ફે રહીમ સલીમ શેખ સાથે થઈ હતી. અબરારે નીલોફરની માનસિક અસ્વસ્થતાનો ગેરલાભ ઉઠાવી તેને પોતાનો ફોન નંબર આપી તેની સાથે મિત્રતા કરી હતી. નીલોફર અમુક વખત અબરાર સાથે વાત કરતી હતી. 1 મહિનામાં નીલોફર ખરીદી માટે ગઈ ત્યારે અબરાર તેણીને બાઇક પર બેસાડીને ગોડાઉનમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આવું 2 વખત કર્યું હતું. ત્યારબાદ અબરારે નીલોફરનો સંપર્ક કર્યો ન હતો કે મળ્યો પણ ન હતો. મંગળવારે નીલોફરને પેટમાં દુખાવો થતાં માતા હોસ્પિટલ લઈ ગઈ ત્યારે ખબર પડી કે નીલોફર ગર્ભવતી છે. અબરારે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો છે તેમ નીલોફરે જણાવ્યું હતું. પોલીસે અબરાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલ 8-9ના રોજ આઈપીસી 376-2LN મુજબ આ કામના ફરિયાદી આબેદાર સૈયદ નવોએ ગુનો રજીસ્ટર કરાયો છે. એમાં હકીકત એવી છે કે એમની દીકરી 30 વર્ષની છે, પરંતુ માનસિક અસ્વસ્થ છે. આ દીકરી ઘરેલું કામ અર્થે બજારમાં ચિઠ્ઠી એની માતા દ્વારા લઈને જતી અને બજારમાં કંઈ પણ વસ્તુ લાવી હોય તો લઈ આવતી. આ દરમિયાન આ 30 વર્ષની દીકરીનો આ કામના આરોપી સાથે પરિચય થયો. આ કામનો આરોપી છે અબરાર સલીમ શેખ, કે જેણે એને આ માનસિક અસ્વસ્થતાનો લાભ લઈ એને પોતાનું એક ગોડાઉન છે જે છોટા બજાર વિકાસ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં છે એ રમકડાનું ગોડાઉનમાં લઈ ગયો અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. અને આ શારીરિક સંબંધથી આ માનસિક અસ્વસ્થ દીકરીને 3-4 મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું, જે કામે એમની માતા આબેદા બીબી લાલગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવેલ. ભોગ બંડાની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક અસરથી એની લાગે પોલીસે ધરપકડ કરી છે અને એની તપાસ હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના લિંબાયતમાં આવેલા કેશવનગરમાં અસામાજિક તત્વોએ બિસ્કિટ સપ્લાય કરતા યુવકને જાહેરમાં ફટકારી ટેમ્પોમાં તોડફોડ કરતા ભાગદોડ મચી ગઈ હતી. એટલું જ નહીં પણ બચાવવા આવેલા દુકાનદાર અને તેની પત્નીને દુકાનમાં ઘૂસી જાહેરમાં ફટકારતા ભયનો માહોલ ઊભો થયો હતો. આખી ઘટના સીસીટીવીમાં આવી ગયા બાદ પણ હુમલાખોર અસામાજિક તત્વ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી. ઇજાગ્રસ્ત પિતાના પુત્ર ગોપાલ દેવીલાલ કલાલે જણાવ્યું હતું કે તેઓ દેવનારાયણ કરિયાણા સ્ટોરના નામે દુકાન ચલાવે છે. મંગળવારની બપોરે દુકાન પર એક ટેમ્પોવાળા સાદાભાઈ બિસ્કીટના સેમ્પલ લઈને આવ્યા હતા. હુમલાખોરો અચાનક જ ટેમ્પો ચાલક પર તૂટી પડ્યા હતા. જાહેરમાં ટેમ્પો ચાલકને ફટકારી ટેમ્પોમાં તોડફોડ કરતા દુકાનદાર દેવીલાલ અને એમના પત્ની પવનીબેનને બચાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારબાદ ઘવાયેલો ટેમ્પો ચાલક જીવ બચાવી ગંભીર હાલતમાં ભાગી ગયો હતો. ટેમ્પો ચાલક ભાગી જતા હુમલાખોરો તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા. ચલ દુકાન બંધ કર, ભાઈ બની ગયા છો, કહી પપ્પા દેવીલાલના માથે કાચની બરણી મારી દીધી હતી. માતા મચે પડ્યા તો તેમને પણ જાહેરમાં માર માર્યો હતો. આટલું બધું જાહેરમાં થતા જોઈ ડરના મારે કોઈ બચાવવા આવ્યું ન હતું. આખરે ભયનો માહોલ ઊભો કરી હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં પિતા દેવીલાલ ફરિયાદ કરવા લિંબાયત પોલીસ સ્ટેશને ગયા હતા. હુમલાખોરોના ડર વચ્ચે હુમલો કરનારા રીઢા ટપોરીઓ હોવાનું અને રવિ અંકિત ઉર્ફે હડ્ડી, દીપુ પાંડે રોહિત ઉર્ફે છાયા હોવાનું જાણવા મળ્યું હતું. સાદાબ સાથે ઝઘડા અને હુમલાનું કારણ અહીંયા ટેમ્પો ઊભો કેમ રાખ્યો હોવાનું બહાર આવ્યું છે. સાદાબે મા બેન સમી ગાળો ન આપવાનું કહેતા માર મરાયો હતો. સાદાબને માથાના ભાગે પથ્થરથી માર મરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ડાબા પગના થાપાના ભાગે ચપ્પુના ઘા મરાયા હતા. લોકો ભેગા થઈ જતા હુમલાખોર જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. સાહેબ કોઈ ગલતી નહીં હતી,
एक टेम्पो वाला आया, दुकान चालू थी, टेम्पो वाला आया, बोले कुछ माल चाहिए क्या भाई? मैं बोला सर चलेगा आज तो कुछ नहीं चाहिए। उतने में टेम्पो वाला बाहर ही पर खड़ा था और ये दुकान पर खड़ा था, टेम्पो बाहर पड़ा था। उतने में तीनों चारों जन आए लोग तो डायरेक्ट टेम्पो वाले का कांच फोड़ दिया है। कांच फोड़ा था वो टेम्पो वाले बोल रहे भाई ने बोले भाई कांच वाच क्यों फोड़ रहा है भाई, क्या दिक्कत हो रही, क्यों क्या प्रॉब्लम कर रहा है? तो बोले तू बोलने वाला कौन है तेरी माँ का? तो उसको दो चार गाली देके उसको दो चार दे दिया उसको, फिर दिया ज़्यादा बोलने लगा, वो भी मारा मारी आया तो उसने चाकू घुसा दिया दो चार बार चाकू घुसा, कैसा भी करके जान बचा के नीचे गया। नीचे गया तो फिर वो टेम्पो लेके कैसा भी करके भागा, भागते भागते और पीछे दौड़े। फिर बाद में उसको बोले वो चला गया, फिर यहाँ आए बोले मारवाड़ी दुकान बंद कर। मैं बोला कर देता हूँ भाई। बाद में बोले पहले मारवाड़ी डिलीट मार कैमरा। मैं बोला कैमरा भी मार देता हूँ। उतने में साहब ये दो तीन बर्नी सिर पे पटक दिया और एक लाठी लेके मार दिया, दो तीन बर्नी फोड़ डाला। कौन थे लोग आप जानते? हाँ जानता हूँ, एक का नाम अंकित है, अंकित हड्डी, और एक का नाम रवि, और एक का नाम दीपू, और एक का नाम छाया। और यही रहते हो? यही विस्तार? हाँ यही रहते, यही विस्तार के आजू बाजू के ये सब। तो किस किस पे आप पर हमला और किस पे हमला हुआ? और हमारे दोनों जन और टेम्पो वाले के ऊपर। अच्छा कौन सा विस्तार है ये? केशव नगर। अच्छा लिम्बायत। तो आपने पुलिस फरियाद की है? फरियाद तो की है सर। तो कैसा रिस्पॉन्स मिला? अब शायद क्या है, देखो क्या होता है, रात को तो रिक्शा वाले आए थे मगर कोई मिले विले नहीं अभी तक। तो आप क्या, आपकी मांग क्या है? अब सर उनकी कार्रवाई होनी चाहिए, वो रोज़ परेशान करते हैं, ये पूरे एरिया में सबको परेशान कर रहे हैं मगर कोई कार्रवाई सुन ही नहीं रहे। लिम्बायत वाले तो कुछ भी नहीं सुन रहे, रोज आते हफ्ता ले जाते, पता नहीं क्या करते, आते नहीं है। कौन लेता आपका? ये लेते होंगे सब, नहीं कोई आते नहीं तो भी क्या करेंगे, सब तो गाली देते, सबके सामने मां बहन करते तो भी कोई नहीं सुनता है। लिम्बायत पुलिस आगळनी तपास हाथ धरी छे। ब्यूरो रिपोर्ट, एलकेई स्टार न्यूज, सूरत। ओळख छुपावा आधार कार्ड में दस्तावेजों विना नाम बदली करवाना मामले अड़ाजण पुलिसे त्रण जणानी सामे चीटिंगनो गुनो दाखल करी धरपकड़ करवानी कार्यवाही हाथ धरी छे। आश्चर्यनी वातो ए छे के आरोपीओ धर्म परिवर्तन लग्न जेवा संवेदनशील मुद्दे पण आवा छेड़छाड़ करायेला आधार कार्ड नो उपयोग करता हता। एक युवतीए आधार कार्ड में धर्म परिवर्तन करावी बीजा धर्मना युवक साथे लग्न करी लीधा हता। आधार कार्ड थकी धर्म परिवर्तननी माहिती सामे आवी हती, जेने लईने अड़ाजण पुलिसे तपास शुरू करी हती, जेमां अजय गोड नामनी व्यक्तिए सोशियल मीडिया थकी मुस्लिम युवतीने प्रेमजाळमां फसावी पश्चिम बंगाळथी भगावी सूरत लाव्यो हतो। अजय सूरतमां पंकज मोरिया नामना आरोपीने मळी आधार कार्डमां मुस्लिम युवतीनुं नाम तबस्सुममांथी रानी करावा 1100 रूपिया नक्की कर्या हता। त्यारबाद पंकजे एजंट संतोषनी साथे अड़ाजण गैलेक्सी सर्कल पर गैलेक्सी एन्क्लेवनी ऑफिसमां लई गयो हतो, ज्यां तबस्सुमने बदले रानी नामथी आधार कार्ड बनावी आप्यो हतो। आ केसमां अड़ाजण पुलिसे जाते फरियादी बनी छे अने अजय दयाशंकर गोड, पंकज माता प्रसाद मोरिया अने संतोष राजपूत मोरियानी सामे गुनो नोंधी त्रणेयनी झड़पी पाड़ी आगळनी कार्यवाही हाथ धरी छे। पोलीसे आ मामले वधु जणाव्युं हतुं के आ केसमां सूत्रोद्धार संतोष राजपूत छे अने तेणे तमाम डॉक्युमेंटो तैयार कर्या छे। सूत्रोए जणाव्युं हतुं के बोगस डॉक्युमेंटना आधारे आरोपीओ लोकोना आधार कार्डमां नाम बदलवानो खेल पाडता हता। ब्यूरो रिपोर्ट, एलकेई स्टार न्यूज, सूरत। खरवर नगर स्थित सेठ श्री प्राणलाल हीरालाल बचकाणी वाला विद्या मंदिरमां आजादी का अमृत महोत्सव 2021-22 અંતર્ગત શિક્ષક દિનની ઉજવણી, વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે શાળામાં પ્રવેશ ઉત્સવ, વૃક્ષારોપણ સહિત સૈનિકોના પરિવારનું સન્માન, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓનું સન્માન, કોવિડ-19 રસીકરણ, સ્વયં શિક્ષક દિન તેમજ રંગોળી સ્પર્ધા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહીદ સૈનિકોના દરેક પરિવારોને ₹11,000નો ચેક, 2,000ની ગોલ્ડ પ્લેટેડ નોટ, સારી ડ્રેસ મટીરિયલ્સ, બાળકો માટે શૈક્ષણિક કીટ, શાળા તથા જુદા જુદા દાતાઓ દ્વારા આપવામાં આવી હતી, તેમજ કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અંતર્ગત શાળાના વાલીઓ અને ખરવાનગર વિસ્તારના 18થી વધુ વય ધરાવતા 600 કરતાં વધુ વ્યક્તિઓને રસીનો લાભ લીધો હતો। સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓના સન્માન કાર્યક્રમ અંતર્ગત દીકરીની માતાઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની દીકરીઓને લગતી વિવિધ યોજનાઓનું લેમિનેટેડ કેલેન્ડર આપવામાં આવ્યું હતું। વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ શ્રી કાંજીભાઈ ભાલાળા, ડોક્ટર લતિકાબેન શાહ, બ્રહ્માકુમારી સંપ્રદાયના ડોક્ટર બી કે સુનીતા દીદી અને બી કે હેતલ દીદી, વૃક્ષારોપણ કાર્યક્રમ લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી રજનીકાંત લીલાવાળાએ હાજરી આપી કાર્યક્રમોને દીપા આપ્યા હતા, તેમજ દરેક અતિથિઓને સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ તેમજ બિલીપત્રનો છોડ આપી તેમનું અભિવાદન કર્યું હતું। આ શાળાના પ્રમુખ શ્રી રજનીકાંતભાઈ બચકાનીવાલા,
ट्रस्टीओ निर्मलभाई वखारिया तथा शालाना आचार्य श्रीमती डॉक्टर रीताबेन एन फूलवाला तेमज आचार्य श्रीमती लीनाबेन गोस्वामी कार्यक्रम में उपस्थित रही कार्यक्रम ने शोभाव्यो हतो। समग्र कार्यक्रम नु संचालन शालाना शिक्षक श्री प्रवीणभाई चौधरी तथा शालाना समग्र शैक्षणिक अने बिन शैक्षणिक स्टाफ मित्रों सहभागी बनी कार्यक्रम ने सफल बनाव्यो हतो। नमस्कार दर्शक मित्रों, मारू नाम डॉक्टर रीताबेन निकेश चंद्र फूलवाला आचार्य सिंह शेर श्री पी एच बचकानीवाला विद्या मंदिर। 5 सप्टेम्बर शिक्षक दिन अने एना भागरूपे अमारी शाला में 5 विशिष्ट कार्यक्रमों आयोजन थयुं, जेमा आजे शहीद परिवार सन्मान 5 शहीद परिवार अमे सन्मान करवा नक्की करेलू। बपोरे संतान में फक्त एक ज दीकरी होय एवी माताओनुं सन्मान, कारण के राज्य सरकार और केन्द्र सरकार की एटली बड़ी योजनाओ है जे माताओं ने खबर नहीं होती अने एटले परिवार ये लाभ लई नहीं सकती, एटले खास अमे ए योजनाओं ने पण लेमिनेट करीने ए माताओं सुधी अमे पहोंचाड़वाना छीए। गई काले कोविड वेक्सिनेशन कार्यक्रम हतो, जेमा 330 जेटला मारा वालीओ ए कोविड वेक्सिनेशन पण केम्पनो लाभ लीधो छे। आवती काले पण एक केम्प फरीथी अमे योजवाना छीए अने वृक्षारोपण प्रवेशोत्सव जेवा कार्यक्रमों पर अमे आज 5 सप्टेम्बर आज़ादीना 75 वर्ष थया एना भागरूपे आ विशिष्ट कार्यक्रम मारी शाला में योजाय छे। एमां तमाम संचालक मंडल, मारा शिक्षक मित्रों, मारा विद्यार्थी मित्रों, मारा वाली मित्रों सौनो संपूर्णपणे सहकार रह्यो छे अने दाताश्रीओए पण खूब ज उदार हाथे एमनुं योगदान आ कार्यक्रमने सफल बनावा माटे आप्युं छे। रजनीकांत बचकानीवाला प्रमुख विद्याविहार ट्रस्ट अने प्रांडल बचकानीवाला स्कूल संचालित है। आज अमारो अमृत महोत्सव जो उजवी रहा है आखा वर्ष दरमियान तेने भागरूपे शहीदों सन्मान करवा माटेनो कार्यक्रम हतो, जेमा शहीदों ने एमनी जीवन जरूरियातनी चीजों ए उपरांत रोकड़ पुरस्कार अमे 5 शहीद कुटुंबों ने आप्यु छे। आनी साथे अमे वृक्षारोपण कार्यक्रम है, रसीकरण कार्यक्रम कर्यो छे, एज प्रमाणे जे विद्यार्थी ने उपयोगी थाय ए प्रकारना बधा कार्यक्रमो अमे करी रह्या छीए। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। सूरत ना अमरोली विस्तार मा आवेला प्रगतिनगर मा मधरात्रे अजाण्या तिखळखोळोए बाइक मा आग चंपी करी हती। रिक्षा मा आवेला तिखळखोळोए 20 मिनिट मा 3 बाइक ने सळगावी भागी जता चर्चानो विषय बन्यो छे। एटलुं ज नहीं पण आखी घटना सीसीटीवी मा कैद थई जता पुलिसे आगळनी तपास हाथ धरी छे। आलोक शाहूए जणाव्युं हतुं के घटना लगभग 12-2 वच्चे बनी होय एम कही शकाय छे। ऑटोरिक्षा में आवेला 3-4 जना गणतरीनी मिनिटों में एक पछी एक 3 बाइक ने आग चांपी भागता देखाय छे। जो कि आवो करवा पाछळनुं कोई कारण जाणी शकायुं नथी। फायर विभागे जणाव्युं हतुं के कोल लगभग 1:51 हतो। वाहन सळगी रह्या होवानी जाण बाद कोसार फायर स्टेशननी गाड़ियों घटनास्थले दौड़ी गई हती, जेमणे पानीनो मारो चलावी आग ने काबूमां लीधी हती। आग लागवा पाछळनुं कोई कारण बहार आव्युं न हतुं, परंतु त्रणेय बाइक संपूर्ण बळीने खाक थई गई हती, जेमां योगेश नरेशभाई भार्गवनी GJ05SW 314, आलोक शाहूने GJ05LB6457 अने जयंती कांजी परमारनी GJ14AJ9171 નંબરની બાઇકો સળગી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। વાઉ વિંગ્સ ફોર ડ્રીમ દ્વારા બાળકો માટે મી એન્ડ મમી કિડ્સ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। શોમાં નાના નાના ભૂલકાઓને પોતાની માતાઓ સાથે રેમ્પ વોક કરવાની સાથે જ કોરોના સામેની લડાઈમાં 100% વેક્સિનેશન પર ભાર મૂકી સુરતને સુરક્ષિત કરવાનો સંદેશો આપ્યો હતો। આયોજક પ્રીતિ જૈન બોકડિયાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે છેલ્લા 1.5 વર્ષથી પણ વધુ સમયથી સ્કૂલો બંધ હતી અને બાળકો ઘરોમાં જ કેદ હતા, ત્યારે ચોક્કસ જ તેમની માનસિક સ્થિતિ પર આવી પરિસ્થિતિની અસર થઈ હશે। હવે જ્યારે સ્કૂલો ખુલી છે અને બાળકો ફરી સ્કૂલમાં જતા થયા છે, ત્યારે તેમનામાં ઉત્સાહ વધારવાના ઉદ્દેશ સાથે બાળકો માટે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। શોમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને ફેશન શોના માધ્યમથી લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા। બાળકોએ કોરોના વિરોધી વેક્સિનના કટઆઉટ અને પોસ્ટરો સાથે રેમ્પ વોક કરીને સુરતમાં 100% વેક્સિનેશન થાય અને સુરત સુરક્ષિત બને તે માટેનું આહવાન કર્યું હતું। પ્રીતિ બોકડિયાએ જણાવ્યું હતું કે ફેશન શોમાં 3 રાઉન્ડ થયા હતા અને તેમાં વિજેતા થનાર બેબી ગર્લ માટે મિસ્ટર પ્રેમ ગળાએ
પ્રેશા ક્રિએશનના ક્રાઉન અને સર્ટિફિકેટ આપ્યા હતા. તેમજ ગર્લ્સ અને બોયઝને પ્રીતિ જૈન બોકડિયાએ મોમેન્ટો આપ્યા હતા તથા નિર્જા કલાવટિયાએ ઓનલાઈન ગ્રુમિંગ કરાવી હતી. જ્યુરી તરીકે યશ કટારિયા, નિશા જૈન, ઈશા પટેલ, હેતવી બાબરિયા તેમજ વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સના પાર્ટનર અને એસકે ઇન્વેસ્ટમેન્ટના કેતન છાપકર, સુર કેવલિયમ મ્યુઝિક ક્લાસના મિસ્ટર જોયસર, કૃષિ ભાવસાર, મિસેસ સિમ્પલ, મિસેસ મમતા, મનીષ ભાવસાર, માન્ટુ હલ્ડર, મોન્ટુ મિશ્રીએ સહયોગ આપ્યો હતો. જી, મેરા નામ પ્રીતિ બોકડિયા જૈન હૈ ઓર વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ કી મેં ઓર્ગેનાઇઝર હું. और वाओ विंग्स फॉर ड्रीम्स प्रेजेंट अभी मी एंड मम्मी किड्स तो हम लोगों ने ऑर्गेनाइज किया हुआ है. और ये शो का मेरा मेन मकसद ये है कि जो छोटे छोटे बच्चे हैं वो वैक्सीन से काफ़ी डर चुके हैं. कभी कभी बड़े लोग उनको ध्यान नहीं रखते और कुछ बात कर लेते हैं, तो उसकी वजह से वो डर का माहौल उनको भगाने के लिए, वो डर है वो ख़त्म करने के लिए ये किड्स शो मैंने ऑर्गेनाइज़ किया हुआ है. और उसमें मैंने करीब 3 साल से लेके 8 साल तक और 9 साल से लेके 13 साल के सभी, ऐसे टोटल मिला के 20 किड्स को मैंने अपने शो में पार्टिसिपेट के लिए मतलब प्रोत्साहित किया है, जिससे काफ़ी ये जो 2 साल से 1.5 साल से बच्चे जो घर के माहौल में मतलब पक चुके हैं उनका मतलब ये थोड़ा सा डर भी चला जाए और एक प्रोत्साहन के लिए ये पूरा शो ऑर्गेनाइज़ किया है. वैक्सीन का मैसेज है कि जब भी हमारे बच्चों के लिए गवर्नमेंट जो भी किड्स के लिए जो भी वैक्सीनेशन का स्टार्ट करे तो बच्चे मतलब इजीली मतलब वैक्सीन के लिए रेडी हो जाए. तो मेरा मेन मकसद यही है कि बच्चे ये वैक्सीन से ना डरे और इसको अच्छे से ले. ब्यूरो रिपोर्ट, एलके स्टार न्यूज, सूरत. तो आता अत्यार सुधीना समाचारों, वो तो समाचारों माटे जोता रहीशो एलके स्टार न्यूज चैनल ना समाचारों. नमस्कार.